માનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ધોરણ ખાતે જે નવું ગેસ આધારિત ગેસ મથક સ્થાપવામાં છે તેના માટે ગેસ મેળવવા શું વ્યવસ્થા કરવામાં આવી છે? જો કેન્દ્ર સરકાર ધોરણ વીજ મથક માટે પૂરતો ગેસ ફાળવણી ન શકતી હોય તો રાજ્ય સરકારે તે પ્રશ્નો નિવારવા માટે કોઈ સૂચન કરેલું છે? માનીય અધ્યક્ષશ્રી, આજની તારીખમાં ગુજરાતની અંદર ગેસ આધારિત મથકોના ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને મેં ખાસ કરીને ધોરણની વાત કરું તો ધોરણની અંદર આ વર્ષમાં જે આપણી જરૂરિયાત હતી 28.79 કરોડ સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટર, એની સામે માત્ર આપણને જે એલોકેશન કરવામાં આવ્યું છે એ માત્ર 12.52 કરોડ સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટર કરવામાં આવ્યું છે, જે એલોકેશન 43% માન્ય અધ્યક્ષી છે. માન્ય અધ્યક્ષી, આના કારણે આપણને આ બે વર્ષની અંદર 1620 મિલિયન યુનિટની ઉપજ આપણે લઈ શક્યા નથી, જેના કારણે 340 કરોડ રૂપિયાનું રાજ્ય સરકારે નુકસાન થયું છે. વધારે સભ્યશ્રીએ જે વાત કરી કે 375 મેગાવોટ એલોકેશન જે આપણું નવું ત્રીજું મથક ત્યાં આવી રહ્યું છે એના માટે હજુ સુધી કેન્દ્ર સરકારે આપણને કોઈ એલોકેશન કરવામાં આવ્યું નથી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. હું આપને દાખલો આપું કે 2012-13 ડિસેમ્બર સુધીની વાત કરું તો આપણી જે કેપેસિટી 219 મેગાવોટની છે એની જે ગેસ રિક્વાયરમેન્ટ 28.92 છે, એનું જે કોન્ટ્રાક્ટેડ છે 24.88 છે. માન્ય અધ્યક્ષ, દુઃખ સાથે મારે આ ગૃહ વિધાનસભાના ગૃહને કહેવું છે કે 24.88ની સામે માત્ર આપણને 6.41 નું એલોકેશન કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, ગેસોના ભાવોની અંદર ખૂબ મોટો તફાવત છે. હું આપને દાખલો આપું કે જે સસ્તો ગેસ છે એ ગેલનો છે, એ 10.19 સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટરનો ભાવ ગણાય છે. રિલાયન્સનો છે એ 13.79 નો ગણાય છે. ત્યારે જો આપણે ઇમ્પોર્ટેડ ગેસ લઈએ તે 35.15 રૂપિયા થાય. માન્ય અધ્યક્ષશ્રી, એટલે આપણે જો 35 રૂપિયા અને 15 પૈસા જો વીજળી ઉત્પાદન ચાલુ કરીએ તો એનો ખર્ચ 7.5 રૂપિયા થાય. એટલે હાલમાં જે 2.5-3 રૂપિયા જે વીજળી મળતી હોય એની જગ્યાએ 7.5 રૂપિયા આપણને વીજળીનો ખર્ચ પડે. એટલે આપણે આજની તારીખમાં આ બધા જ ધોરણના પ્લાન્ટો પર જ્યાં કેન્દ્ર સરકાર આપણને ગેસ નથી આપતી એ બધા જ પ્લાન્ટો આપણે બંધ કરવામાં આપણે બંધ કરવાનો નિર્ણય લીધો. માન્ય દેવુસિંહ અને અધ્યક્ષશ્રી, હું આપના મારફતે માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે આ ગેસ ફાળવણીની નીતિ શું હોય છે અને ધોરણ વીજ મથક અને રાજ્ય સિવાયના બીજા વીજ મથકોની ગેસ ફાળવણીમાં શું તફાવત છે? માન્ય અધ્યક્ષશ્રી, સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર ગેસની ફાળવણી કરતી હોય છે. આની અંદર જુદા જુદા સેક્ટર્સને કેન્દ્ર સરકારે પ્રાયોરિટી લેખક કર્યું છે. એક કમિટી બનાવવામાં આવી છે. પહેલા તો D6 નો જે ગેસ નીકળ્યો એના માટે એક પ્રાયોરિટી સેક્ટર નક્કી કરવામાં આવ્યા. એમાં સૌથી પહેલું પ્રાયોરિટી સેક્ટર એક્ઝિસ્ટિંગ ફર્ટિલાઇઝર પ્રોજેક્ટને આપવામાં આવ્યું. બીજું LPG અને પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટને કરવામાં આવ્યું, એટલે LPGના જે ગેસના બાટલાઓ છે એના વિશેનું એ લોકોને પ્રાયોરિટી આપી. ત્રીજી એક્ઝિસ્ટિંગ પાવર પ્રોજેક્ટને આપ્યું. ચોથું સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનને આપ્યું, જેમ અમદાવાદ, બોમ્બે, દિલ્હી છે એ લોકોને આપ્યું. પાંચમું રિફાઇનરીઝને આપ્યું અને છઠ્ઠું સ્પોટ આયર્ન ગેસ એટલે સ્ટીલ પ્લાન્ટોને આપ્યું અને સાતમું નવા પ્રોજેક્ટો, આ પ્રમાણે એ લોકોએ પ્રાયોરિટી કરવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, અને આ પ્રાયોરિટીના આધારે સૌથી અગત્યનું મારે આપસુને કહેવું છે, ધ્યાન દોરવું છે કે કેન્દ્ર સરકારની નીતિની અંદર એ લોકોએ ગુજરાતના પાવર પ્રોજેક્ટને પ્રેફરન્સ નહીં આપ્યો કે દેશના પાવર પ્રોજેક્ટમાં એક નીતિ ન કરી, પરંતુ આંધ્રપ્રદેશની અંદર જે ગેસની ફાળવણી કરી એ 75% PLF પર કરી અને બાકીના બધા રાજ્યોને 70% PLF પર કરી. એટલે એક પહેલું જ નીતિમાં ફેરફાર આ કર્યો. અને બીજું વધારે અગત્યનું કે ડાભોલ જે મહારાષ્ટ્રમાં આવ્યું એ ડાભોલને મહારાષ્ટ્રને પાવર સેક્ટરમાંથી ફર્ટિલાઇઝર સેક્ટરમાં કુદાયો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે ઉકાઈ વીજ મથક માટે કોલસાની ફાળવણીમાં ગુજરાત અને અન્ય રાજ્યો માટેની નીતિમાં કોઈ ફેરફાર છે? માન્ય અધ્યક્ષશ્રી,
ઉકાઈ મથક 850 મેગાવોટનું આવેલું છે, ત્યાં આપણી 44.80 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત છે, અને એ 80 લાખ મેટ્રિક ટનની અંદર 44.80 લાખની સામે આપણને જે એલોકેશન કરવામાં આવ્યું છે 41.70 લાખ મેટ્રિક ટન કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, બે જગ્યાએથી આ કોલસો આપવામાં આવે છે, એક વેસ્ટર્ન કોલફિલ્ડમાંથી આપવામાં આવે છે અને એક સધર્ન કોલફિલ્ડમાંથી આપવામાં આવે છે. વેસ્ટર્ન કોલફિલ્ડમાંથી 9.30 લાખ મેટ્રિક ટન આપણને આપવામાં આવે છે, ત્યારે સધર્ન કોલફિલ્ડમાંથી 32.40 લાખ મેટ્રિક ટન આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, મારા સભ્યશ્રીને જણાવું છે કે ઉકાઈથી જે કોલસો વેસ્ટર્ન કોલફિલ્ડમાંથી મળે એ 775 કિલોમીટરમાંથી મળી શકે, અને જે સધર્ન કોલફિલ્ડમાંથી મળે એ 1186 કિલોમીટરથી મળે. એટલે આપણી માંગણી કાયમ માટેની એ છે કે વેસ્ટર્ન કોલફિલ્ડમાંથી આપો તો આપણને વધારે ફાયદો થાય, અને સધર્ન કોલફિલ્ડમાંથી આપશો તો આપણને નુકસાન થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, આના કારણે અનેક વખત કહેવા છતાં આજની તારીખમાં ગુજરાતમાં ઉકાઈમાં માત્ર 9.30 લાખ આપવામાં આવે છે, ત્યારે બાજુના બે રાજ્યો મહારાષ્ટ્રને એની ટોટલ ફાળવણીમાંથી 85% કોલસો વેસ્ટર્ન કોલફિલ્ડમાંથી આપવામાં આવે છે, અને રાજસ્થાનને 100% એની જરૂરિયાત નજીકના કોલસામાંથી આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, અનેક વખત રજૂઆત કરી છે, આ રજૂઆત આપણા ત્યાં હજુ એ લોકોએ સ્વીકારી નથી, અને આના કારણે દૂરથી કોલસો હોવાના કારણે 1000 કરોડ રૂપિયાનો રાજ્ય સરકારની પ્રજાને નુકસાન થાય છે, એના કારણે વીજળીના ભાવ મોંઘા થાય છે, અને અનેક અનેક રજૂઆત કર્યા છતાં આપણને આપવામાં આવ્યું નથી. માનનીય રાજેન્દ્રભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે ઉકાઈ વીજ મથક માટે કોલસા અને રેલવે ભાડાના છેલ્લા 2 વર્ષમાં કેટલો વધારો ખર્ચ થયો છે, તેના કારણે કેટલો આર્થિક બોજો પડ્યો છે. અને અધ્યક્ષશ્રી, આપણે સૌ જાણીએ છીએ કે દરેક વસ્તુની અંદર મોંઘવારી વધતી જાય છે, એ જ પ્રમાણે કોલસાની અંદર અને રેલવેના ભાડાની અંદર બી છેલ્લા 2 વર્ષમાં ભાવ વધારો કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, પહેલું જ કામ હમણાં 2011-12ની અંદર કર્યું હોય તો જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલાની અંદર જીસીવી બેઝ ફોર્મ્યુલા કરી નાખી, એટલે ABCD ક્રાઇટેરિયા હતો એની અંદર જે જીસીવી આપે એ જીસીવીના આધાર ઉપર એ લોકોએ પ્રાઇસ નક્કી કરી નાખ્યા, અને એના કારણે આપણને 123 રૂપિયા મેટ્રિક ટનનો ફરક ઉકાઈમાં પડ્યો માત્ર, અને એના કારણે 10.75 કરોડ રૂપિયાનું ત્યાં નુકસાન આવ્યું. બીજું, 12-13ની અંદર 9% એ લોકોએ પ્રાઇસમાં વધારો કર્યો, એના કારણે 11.67 કરોડનું થયું, એટલે 2 વર્ષની અંદર માત્ર કોલસાની અંદર 24.67 કરોડનો માત્ર ઉકાઈની અંદર આપણને વધારો થયો છે. એવી જ રીતે મને અધ્યક્ષે એમણે ફ્રેટની વાત કરી, તો હું ફ્રેટમાં કહું કે એ લોકોએ હોશિયારી શું વાપરે છે, ફ્રેટના ભાવ નથી વધારતા. હું એ લોકો એટલે સ્પષ્ટપણે કહું, કોલ કેન્દ્ર દ્વારા રેલવે મંત્રાલય અને રેલવે બજેટની અંદર, રેલવે બજેટની બહાર એ લોકો જે બિઝી સિઝન સરચાર્જ છે એ 11-12ની અંદર બિઝી સિઝન સરચાર્જમાં 5%-10% વધારો કર્યો, એટલે ઇનડાયરેક્ટ કહેવાય નહીં પણ સીધું 22.58 કરોડ રૂપિયાનું આપણને ભારણ પડ્યું. એવી જ રીતે સાહેબ, સર્વિસ ટેક્સની અંદર બી વધારો કર્યો, અને સર્વિસ ટેક્સના કારણે બી 7.81 કરોડનું ભારણ કર્યું, એમ 30.39 કરોડ રૂપિયાનું ભારણ ફ્રેટમાં આવ્યું. એટલે આ બધું જોવા જઈએ તો ફ્રેટની અંદર 14 પૈસા પર યુનિટનો ફરક પડ્યો, અને કોલસામાં બી ફરક પડ્યો, અને આના કારણે પ્રજાનું ભારણ વધ્યું. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે તેમણે આપેલા જવાબ પ્રમાણે અને ગુજરાત સરકારના ઠરાવ પ્રમાણે સાણંદ જો ડાર્ક ઝોનમાં આવતું હોય તો બિચારા ખેડૂતોને વીજ કનેક્શનો મળ્યા નથી, અને ટોટલ 9,902 ખેડૂતોની અરજીઓ અમદાવાદ જિલ્લામાં પેન્ડિંગ છે, ત્યારે કેટલા વોટનું વીજ કનેક્શન, કેટલા કેવીનું સ્ટેશન અને સબસ્ટેશન કોઈ ઔદ્યોગિક ગૃહને સાણંદમાં આપવામાં આવ્યું છે, અને 5,105 મિલિયન યુનિટ વીજળી જો આપણે ગુજરાતની બહાર આપી દેતા હોઈએ. મારા એક જવાબમાં 144 નંબરમાં આજે છે કે 5,105 મિલિયન યુનિટ આપણે બીજા રાજ્યોને વેચી દઈએ છીએ તો 9,902 અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કનેક્શન આપવા માંગો છો કે કેમ? માને અધ્યક્ષશ્રી, અત્યારે એક
લોકો દ્વારા તમારા લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કનેક્શનો આપવામાં આવતા નથી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનો 2009 સુધીના બધા કનેક્શન અપાઈ ગયા છે. 2010ના 4 કનેક્શન બાકી છે, 2011ના 262 બાકી. માન્ય અધ્યક્ષ, એટલે 2010 સુધી તો ક્લિયર. દેત્રોજ 2009નું 1 બાકી છે, 2010નું 1 બાકી નથી, 2011નું 1 બાકી નથી. ધંધુકા 2010ના 24 બાકી છે, 2011ના 67 બાકી છે અને 2012ના 85 બાકી છે, એમ 176 બાકી છે. માંડલ 2009ના 5 બાકી છે, 2010ના 4 બાકી છે, 2011ના 11 બાકી છે અને 2012ના 61 બાકી છે. કુલ માત્ર 81 કનેક્શન બાકી છે. અને આપના વિરમગામમાં, આપના વિરમગામમાં 2009ના 29 બાકી છે, 2010ના 8 બાકી છે, 2011ના 28 બાકી છે અને 2012ના 464 બાકી છે. એટલે કુલ 529 કનેક્શન જ બાકી છે. માનીય અધ્યક્ષશ્રી, જે બે તાલુકા છે એ બરવાળા અને રાણપુર, અને એના માટે આપણે બરવાળા અને રાણપુરમાં ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી હાથમાં લીધેલી છે. માનીય અધ્યક્ષશ્રી, એ બંને તાલુકામાં આ વર્ષે સૌથી વધારે જો કનેક્શન આપ્યા હોય તો બરવાળામાં 333 કનેક્શન આપ્યા છે અને રાણપુરમાં 992 કનેક્શન આપ્યા છે. માનીય અધ્યક્ષશ્રી, એટલે જે 2538 કનેક્શન રિલીઝ કર્યા છે એમાં 1200 થી 1300 કનેક્શન માત્ર આ બે તાલુકાની અંદર રિલીઝ કર્યા છે. એટલે જે પ્રમાણે ખેડૂતોની માંગણી છે એ પ્રમાણે 2011 સુધીના કામો મોટા ભાગના આવતા દિવસોની અંદર પૂર્ણ થશે. જસાભાઈ, જસાભાઈ ને અધ્યક્ષશ્રી, 10 ક્રોય ધોળકા અને સાણંદમાં કુલ 3381 અરજી આવી ખેડૂતોની, એને ક્યારે આપવા માંગો છો અને એને એસ્ટિમેટ પ્રમાણે કેટલા ખર્ચ કરવામાં આવશે? જવાબ આપ્યા સાહેબ, હું વિગતવાર સભ્યશ્રીને ડાર્ક ઝોન વિષયનો સમજાવવા માંગુ છું. અમદાવાદ જિલ્લાની અંદર કુલ 826 અરજીઓ જૂની પેન્ડિંગ હતી. 826 એ 826 નું આપણે પહેલા સંપૂર્ણપણે સર્વે કરાયો. એ સર્વે કરાયા પછી કોનો બોર છે અને કોનો બોર નથી એ છૂટું પાડ્યું. તો 305 બોર હતા અને 521 બોર નતા. આ કર્યા પછી જયારે બોર હતા એ લોકોને આપણે કન્સેન્ટ માગી અને કન્સેન્ટ આપી અને જેની પાસે બોર નતા એમને 3 મહિના આપ્યા કે તમે બોર કરી નાખો તાત્કાલિક. એ પ્રમાણે આપણે આગળ વધ્યા. જેનો કન્સેન્ટ આવ્યો એને ડ્રીપ ઇરિગેશન માટે આપણે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીને અરજી મોકલી. 332 અરજીઓ આપણે મોકલી. એ જીજીઆરસી જે એગ્રીમેન્ટ કર્યા એ 4 પાર્ટી એગ્રીમેન્ટ થયા. એ 4 પાર્ટી એગ્રીમેન્ટ આવ્યા પછી જેમાં જીજીઆરસી, ખેડૂત, યુજીએસએલ કંપની અને ડ્રીપ ઇરિગેશન કરાવનારી કંપની, આ ચારે જારી આવ્યા પછી ઓકે કર્યા પછી આપણે એસ્ટિમેટ આપ્યા અને એ એસ્ટિમેટ આપ્યા એમાં એસક્યુ 274 ને ઇસ્યુ કર્યું, 270 પૂરું કર્યું અને એની અંદર 166 કનેક્શન રિલીઝ કર્યા. 247 નું કામ પૂરું થયું છે. ટેસ્ટ રિપોર્ટ ને બધું આવે એટલે બાકીના કામ પૂરું કરીશું. એટલે 660 માંથી 166 આપણે સંપૂર્ણપણે પૂરા થયા. બાકીના જેટલા કનેક્શનો છે એમાં એસક્યુ પેડ થયા છે, એની અંદર કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં પૂરું કરશે. આ એક જવાબ. માનીય અધ્યક્ષ, બીજો જવાબ આપી દો. 3000 કનેક્શન ની વાત કરી માનીય અધ્યક્ષ, 3000 કનેક્શન ની વાત કરી માનીય અધ્યક્ષ. અમારે પારદર્શક રહેવું હતું, અમારે છે ને એટલે પારદર્શક રહેવાના કારણે નક્કી કર્યું કે 1 મહિનાનો સમય આપીએ. એટલે 1 મહિનાનો આપણે સમય આપ્યો અને એ સમયની અંદર રજીસ્ટ્રેશન કરાવડાયું. એ રજીસ્ટ્રેશનની અંદર 3381 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા. માને અધ્યક્ષ, મારે સભ્યશ્રીને કહેવું છે આપણા દ્વારા કે આપણે પ્રાયોરિટી કેવી આપી કે જે 860માં રહી ગયા છે એમને પહેલી પ્રાયોરિટી આપી. એટલે હજુ એમનું કેન્સલ નથી કરતા. અગર કોક ને કોક કારણસર ડિસ્પ્યુટ હોય તો એ 860 ને પહેલો પ્રાયોરિટી આપશું, નંબર 1. પછી બીજી પ્રાયોરિટી આપણે, ત્રીજી પ્રાયોરિટી એમને આપી કે ફર્સ્ટ ટાઈમ જેને અરજી કરી હોય. એટલે એ કેટેગરી અને બી કેટેગરી જૂના માટે રાખી અને સી કેટેગરીની અંદર આપણે નક્કી કર્યું કે જેની પાસે ફર્સ્ટ ટાઈમ કનેક્શન કર્યું હોય આ 3228 માંથી એને, એની જેની પાસે બોર હોય એને આપણે પહેલું આપીશું અને ડી કેટેગરી કે જેની પાસે બોર ન હોય એ કરી. આ સી અને ડી કેટેગરીનું
આપણે સૂચના આપી દીધી છે કે જે સંખ્યા હોય એના લોટ્સ પડશે, એટલે એ કેટેગરીમાં 11 છે, બી કેટેગરીમાં 23 છે, સી કેટેગરીમાં 2621 કે જેની પાસે બોર છે, અને ડી કેટેગરી કે જેની પાસે 573 માં બોર નથી. એટલે આ ડ્રો સિસ્ટમમાં પારદર્શક રીતથી આપણે આવતા દિવસોમાં કામ ચાલુ કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપણા માધ્યમથી મંત્રી પાસે જાણવા માંગુ છું કે મહિના પ્રમાણે રાજ્યમાં વીજ માંગ કેટલી હતી, આ પૈકી સરકારી વીજ કંપનીઓ દ્વારા કેટલું ઉત્પાદન કરાયું અને કેટલી વીજ માંગ સંતોષવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, આજે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી 70,824 મિલિયન આખા રાજ્યમાં ખરીદવામાં આવે છે, એમાં એવરેજ પરચેસ પાવર સ્ટેટ હોય, સેન્ટર હોય, પ્રાઇવેટ હોય, આ બધું કરે તો 3.27 આવે છે. આ સરકાર, તમે 3 વર્ષથી અદાણી અદાણી કરો છો, મારે આપને કહેવું છે કે અદાણી પાસેથી 2.72 રૂપિયા એવરેજ યુનિટ ખરીદવામાં આવે છે. અને બીજું, આ સરકારે 2006ની અંદર કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી એ નીતિના આધાર ઉપર નક્કી કર્યું કે આપણે કેસ 1 બિડિંગ કરીએ. એ જે કેસ 1 બિડિંગ કર્યો એની અંદર જે અદાણી પાસેથી પાવરનું કર્યું એ પહેલું 1000 મેગાવોટ 2.35 રૂપિયા 26 વર્ષનો રેટ, બીજું યુનિટ કર્યું એ 2.79 રૂપિયા 26 વર્ષનો રેટ, કોઈ બી રેટમાં ફેરફાર નહીં. એસઆર પાસે 2.40 રૂપિયા અને આવી રીતથી કુલ 5200 અને 5810 મેગાવોટનું આપણે કામ પૂર્ણ કર્યું. એટલે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી સસ્તી વીજળી ખરીદીને આજે આપણે ખેડૂતોને આપી શકીએ છીએ, આપણે ઉદ્યોગોને આપી શકીએ છીએ, આપણે ઘર વપરાશને આપી શકીએ છીએ. અને બીજું મારે આપને કહેવું છે કે જ્યાં જ્યાં તમારી સરકાર છે એમણે દાખલો આપો, આપણે અદાણી પાસે 2.35 રૂપિયા લીધા, મહારાષ્ટ્રએ આપણી પાસે 3.28 રૂપિયામાં વીજળી ખરીદી છે. માને અધ્યક્ષ, મારે જાણ કહેવું છે મુદ્રા પાસેથી 2.35 રૂપિયા ખરીદી, 2.89 રૂપિયા ખરીદી, હરિયાણાને જઈને 2.94 રૂપિયા ખરીદી. માને અધ્યક્ષ, આપણે ઓપન ચેલેન્જ આપીએ છીએ માને અધ્યક્ષ કે આ ખાનગી કંપની પાસેથી જે પ્રમાણે કરાર કર્યા છે એ કરાર સારામાં સારા છે, અને તમે જે કરાર કર્યા હતા એસઆર જીપેક એ કરારો આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આવી એ કરાર રિન્યુ કર્યા, અને એમાં વર્ષે 550 કરોડ રૂપિયાનો આપણે લાભ લીધો છે. મારા પ્રશ્નોના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું છે કે રાજ્યના ગેસ આધારિત વીજ મથકો માટે વર્ષ 2012-13માં 7.49 મિલિયન મેટ્રિક ક્યુબિક મીટર પ્રતિદિન ગેસની જરૂરિયાત સામે 2.34 ગેસ ફાળવવામાં આવેલો છે. આમ કુલ જરૂરિયાતના માત્ર 31.24% ગેસનો જથ્થો ફાળવેલ છે. તો માનનીય મંત્રીશ્રી પાસે મારો સવાલ એ છે, હું એ જાણવા માગું છું કે રાજ્યના વીજ મથકોને અપૂરતો ગેસ મળવાને કારણે વીજ ઉત્પાદન પર શું અસર થઈ છે, અને વર્ષ 2012-13માં પ્લાન્ટ લોડ ફેક્ટર કેટલો ઘટ્યો છે. તથા સાહેબ, મારે બીજો પણ એક પ્રશ્ન છે કે ગુજરાત માટે છેલ્લા 2 વર્ષમાં બસ આટલો જવાબ માંડ આવશે માનનીય મંત્રી શ્રી, બેના જવાબ આપો. માને અધ્યક્ષ, આમાં બી મેં કીધું એ પ્રમાણે ખાલી રાજ્યના સ્ટેટ રન મેગાવોટ્સ ગણી ઇન્સ્ટોલ કેપેસિટી, તો એ આજની તારીખમાં જરૂરિયાત પ્રમાણે ગેસ એને મળતો નથી. આજે 12-13ની વાત કરીએ તો ખાલી રાજ્યના અને સ્ટેટ રન એટલે કંપનીઓના જે ટોટલ કરીએ તો નોર્મલ જેનું જે 100% ઉપર આપણે PLF ગણીએ તો એ લોકોને પ્રોડક્શન 10,204 મિલિયન યુનિટ નીકળી શકે. આની સામે આપણે ટોટલ જનરેશન માત્ર 3,099 કાઢ્યું છે, એટલે એનો અર્થ કે ખાલી 30.37% આપણે પ્રોડક્શન લઈ શક્યા છે. અને સ્પોટ ગેસ અને બીજા ગેસીસ વધારે મોંઘા હોવાના કારણે આપણે આનું પ્રોડક્શન આપણે લઈ શકતા નથી, અને એ પ્રમાણે આપણને અત્યારે નુકસાન થાય છે. માને અધ્યક્ષ, આનું જે નુકસાન જે આવ્યું તે માત્ર 2 વર્ષની અંદર 11,203 મિલિયન યુનિટ્સનું પ્રોડક્શન આવ્યું. માને અધ્યક્ષ, આનો ઉકેલ લાવવા માટે આ ડેડ એસેટ ન રહે એના માટે આપણે બી કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆત કરી. આપણે કેન્દ્ર સરકારને ત્યાં સુધી કીધું કે અમારા બધા પ્લાન્ટો જે ગેસ નથી એ પ્લાન્ટોને તમે સંપૂર્ણપણે લઈ લો, તમે પુલિંગ ઓફ ગેસ પ્રાઇસ કરો. એટલે એનો અર્થ એ થયો
કે તમે ઇમ્પોર્ટેડ એલએનજી પર ચલાવો, ઇમ્પોર્ટેડ એલએનજી ચલાવીને દેશની અંદર જે ખાદ છે ખાદ પૂરી કરો, અને એનટીપીસીથી માંડીને કેન્દ્રની જેટલી કંપનીઓ છે એ કંપનીઓની અંદર તમે આની અંદર ગેસ નાખી દો, અને અનએલોકેટેડ પાવર જે 15% જે સસ્તો છે એની અંદર નાખી દો, એટલે દરેક રાજ્યને ભાગે આવે તો વીજળી 2-5 પૈસા 7 પૈસાથી વધારો ન થાય. અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન નંબર 1, સિક્કા વીજ મથક માટે રેલવે ભાડા છેલ્લા 2 વર્ષમાં ક્યારે ક્યારે અને કેટલો વધારો થયો છે, તેના કારણે કેટલું ભારણ વધ્યું છે? પ્રશ્ન નંબર 3, સિક્કા વીજ મથક માટે કોલસો ક્યાંથી મેળવવામાં આવે છે? માન્ય મંત્રી સૂત્રો. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષની અંદર આ યુપીએ સરકારમાં ભાવ વધારાના કારણે વીજળીના ભાવ પર અસર પડી છે, અને મારે આપ સભ્યશ્રીને જણાવું છે, 31/3/2011 પર મેટ્રિક ટનનો ભાવ 1648 રૂપિયા પર મેટ્રિક ટન હતો, 15/10 એમાં રૂપિયા 133 રૂપિયાનો વધારો કર્યો, એમાં બીઝી સિઝન સરચાર્જ તરીકે 5-10% કર્યા, અને ડેવલપમેન્ટ સરચાર્જના 2-5% કર્યા, આમ 133 રૂપિયાનો વધારો આવ્યો. 6/3/2012 એટલે એના 5 મહિના પછી 23% વધારો, 410 રૂપિયાનો વધારો માન્ય અધ્યક્ષશ્રી આ કેન્દ્રની સરકારે કરવામાં આવ્યો. એ પછી 1/10/2012 એટલે 7 મહિનાની અંદર ફરથી 125 રૂપિયાનો વધારો કર્યો, અને કુલ આજની તારીખમાં 1648 હતો, એનો 2316 થયો, એટલે 668 રૂપિયાનો વધારો 2 વર્ષની અંદર રેલવેના ભાડામાં જ કરવામાં આવ્યો છે. આના કારણે માન્ય અધ્યક્ષજી જે કોસ્ટ ઓફ જનરેશન હતી એ 2.96 રૂપિયા પર યુનિટ સિક્કાની હતી, એ વધી અને આજની તારીખમાં ખાલી વેરિયેબલ કોસ્ટ ગણીએ તો 3.80 રૂપિયા યુનિટ થવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષજી, માન્ય અધ્યક્ષજી, મારે સભ્યશ્રીને જણાવું છે કે આ 1500 કિલોમીટરમાંથી ડબલ્યુસીએલમાંથી આપણે કોલસોની માંગણી આ સિક્કા માટે કરી છે, આજની તારીખમાં આ સિક્કામાંથી ડબલ્યુસીએલમાંથી એકે ટન મળતો નથી, અને એસસીએલ એટલે સધન કોલફિલ્ડમાંથી આપણને કોલસો મળે છે. માન્ય અધ્યક્ષશ્રી, મારે સભ્યશ્રીને બીજા સમાચાર આપવા છે.